નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. કડાણા તાલુકાના ડુંગરાળ વિસ્તારના જંગલી ભૂંડ અને નીલગાયોના ત્રાસથી ખેડૂતો થયા હતા પરેશાન. ખેડૂતો પોતાના પાક બચાવવા માટે ખેતરમાં કરી રહ્યા છે અવનવા પ્રયત્નો. અરવલ્લી જિલ્લાના મોડાસા ધોરણ 3માં અભ્યાસ કરી સારા ભાવ સાથે નીલાંશસિંહ પટેલ બાદ લાંબા વાળ માટે ચર્ચાનું કેન્દ્ર બની. નવાગામ તાલુકા શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિના ખોળે શિક્ષણ આપવામાં આવ્યું. દોડવીર ઘનશ્યામ સુદાણી દ્વારા સોમનાથથી અયોધ્યા રામ મંદિર સુધી 21 દિવસની મેરેથોન દોડની શરૂઆત કરવામાં આવી. રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પર્વતોમાં લાગેલી આગને રાત્રે 12 વાગ્યા પછી કાબૂમાં મેળવી. કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમના સ્વિચ યાર્ડ નજીક જંગલમાં લાગેલી આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના કંટાળો ગામે વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વર્ષ 2021-22 વર્ષ દરમિયાનના કામો સહિતનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ચંચળબાનગરમાંથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દેશી દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાપુનગરમાં મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, તપાસ કરતા હની ટ્રેપનો થયો ખુલાસો. પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, આચારસંહિતા ઉલ્લંઘનનો આરોપ. બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન વડાપ્રધાને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું, ટીએમસી. વિધાનસભાના ચાલુ સત્રમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી. ભારતમાં બીજી 7 વેક્સિન ટ્રાયલ ચાલી રહી છે, સ્વાસ્થ્ય મંત્રી. ઈવીએમ સાથે ચેડા થાય છે, બહારની પોલીસ આવીને ધમકાવે છે, મમતા. WHOનો મોટો ખુલાસો, પ્રાણીઓમાંથી આવે કોરોના. સાબરકાંઠામાં તંત્રે સીએમ રૂપાણીને ગણાવ્યા ભારતના મુખ્યમંત્રી. ભારતીય પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ કોરોના પોઝિટિવ. દિલ્હીના ગાર્ડનમાં ભાજપના નેતાનો લટકતો મૃતદેહ મળી આવ્યો. ગાંધીનગર સર્કિટ હાઉસમાં 14 કર્મચારી કોરોનાગ્રસ્ત. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZSTV.